વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડેમી લાસ્ટ વિડીયોમાં આપણે બીકોમ સેમેસ્ટર ફાઈવમાં વાણિજ્ય સંચાલન એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટના સેકન્ડ ચેપ્ટર અને તે છે નાણાકીય આયોજનના એમસીક્યુ અંગેનો અભ્યાસ કર્યો હતો હવે આ વિડીયોમાં આપણે ફરીથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટના ત્રીજા પ્રકરણ એટલે કે મૂડીકરણના એમસીક્યુ અંગેનો આપણે અભ્યાસ કરીશું આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના યુઝફુલ અને પરીક્ષાલક્ષી વિડીયો મળતા રહે આ ઉપરાંત તમે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો જે અંગેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં તમને લાસ્ટ બંને વિડીયો અંગેની લિંક પણ જોવા મળશે ત્યારબાદ અકાઉન્ટ સબ્જેક્ટના વિવિધ જે એમસીક્યુ હતા શોર્ટ ક્વેશ્ચન હતા તે અંગેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે તમને જે લિંકનો ઉપયોગ કરવો હોય તો તે લિંકનો ઉપયોગ કરીને વિવિધ એમસીક્યુ અંગેની માહિતી મેળવી લેવી તો હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજનું આપણું એમસીક્યુ અંગેનું એકમ છે મૂડીકરણ તે માટેનો અથવા તે એકમનો પ્રથમ ક્વેશ્ચન લઈ લઈએ અને તે છે કે કંપનીના બહાર પાડેલ શેર અને ડિબેન્ચરની કુલ રકમ એટલે શું એટલે કે કંપની પોતાની મૂડી મેળવવા માટે જે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને જે ડિબેન્ચર બહાર પાડે છે આ દરેક રકમની કુલ રકમ અથવા આ દરેકનું ટોટલ જે મળે છે તેને શું કહેવામાં આવે છે તો તેને મૂડી તરીકે અથવા મૂડીકરણ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મૂડીકરણના મુખ્યત્વે કેટલા સિદ્ધાંતો છે તો મૂડીકરણના જનરલી ત્રણ સિદ્ધાંતો છે આપણે આ ત્રણેય સિદ્ધાંતો અંગે આગળ માહિતી મેળવીશું કે આ મૂડીકરણના ત્રણ સિદ્ધાંતો કયા છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મૂડીકરણ એટલે કંપનીએ બહાર પાડેલ શેર અને ડિબેન્ચરની ખાલી જગ્યા રકમોનો સરવાળો અથવા ખાલી જગ્યા કિંમતોનો સરવાળો તો મૂડીકરણ એટલે કંપનીએ બહાર પાડેલ શેર અને ડિબેન્ચરની દાર્શનિક કિંમતનો સરવાળો તો જુઓ આ ક્વેશ્ચન ખાસ યાદ રાખવાનો છે કે અહીં મૂડીકરણ તરીકે કોને લેવામાં આવે છે તો કંપનીએ બહાર પાડેલ શેરની માત્ર દાર્શનિક કિંમત મહત્ત્વની છે આ શેરની સાચી વાજબી કિંમત શું છે અથવા શેરની બજારમાં કિંમત શું છે તે કંપની માટે કોઈ મહત્ત્વ રાખતું નથી જ્યારે પણ મૂડીકરણનો નિર્ણય લેવામાં આવે છે અથવા જ્યારે મૂડીકરણ તૈયાર કરવામાં આવે છે તો તે માટે માત્ર જે તે શેર અથવા ડિબેન્ચરની દાર્શનિક કિંમત જ મહત્ત્વની ગણાય છે તો આ એક ક્વેશ્ચન તમને પૂછી શકાય કે મૂડીકરણમાં કઈ કિંમત આવે છે અથવા મૂડીકરણ તરીકે કઈ કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે તો તેનો આન્સર આવશે શેરની દાર્શનિક કિંમત ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મૂડીકરણ કરવાથી કેટલી કમાણી શક્ય છે તેના આધારે મૂડીકરણનો નિર્ણય લેવામાં આવે તો તેને મૂડીકરણનો કયો સિદ્ધાંત કહે છે જો સેકન્ડ ક્વેશ્ચનમાં આપણે જોયા હતા મૂડીકરણના ત્રણ સિદ્ધાંતો છે હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક સિદ્ધાંત અંગેના ક્વેશ્ચન લઈ લઈએ તો તેમાં તેનો પ્રથમ ક્વેશ્ચન આવ્યો છે ક્વેશ્ચનમાં શું કહ્યું છે કે મૂડીકરણ કરવાથી અથવા અમુક મૂડીનું રોકાણ કરવાથી આપણને કેટલી કમાણી મળશે અથવા કેટલી કમાણી મળવાની શક્યતા છે આ સિદ્ધાંતના આધારે જો તમે મૂડીકરણ કરો અથવા મૂડીનું રોકાણ કરો તો આ સિદ્ધાંતને કયો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે જો ધ્યાનથી તમે રકમ વાંચશો અથવા ધ્યાનથી તમે ક્વેશ્ચનને વાંચશો તો ક્વેશ્ચનમાં જ તમને આન્સર આપી દીધો છે જો ફરીથી શરૂઆતમાં જ કહ્યું છે મૂડીકરણ કરવાથી કેટલી કમાણી થાય છે એટલે તમે સો રૂપિયા રોકો તો તેની સામે તમને કેટલી રૂપિયાની આવક થાય છે આમ આ સિદ્ધાંતને આપણે કમાણીના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ ક્વેશ્ચન સિમ્પલ છે ક્વેશ્ચનમાં જ ઓપ્શન પણ આપ્યો છે અને ક્વેશ્ચનમાં જ આન્સર પણ આપી દીધો છે બસ માત્ર તમારે થોડુંક વિઝ્યુઅલાઈઝ કરવાનું છે થોડીક વધારે અન્ડરસ્ટેન્ડિંગ રાખવાની છે અને એકવાર સમગ્ર બુકને વાંચી લેવાની છે જેથી આ ટાઈપના થોડાક ડિફિકલ્ટ ક્વેશ્ચન તમે ઇઝીલી એટેમ્પ્ટ કરી શકો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કંપનીએ કેટલું મૂડી રોકાણ કરવું તે માટે કયા સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે એટલે કે કંપનીએ કુલ કેટલું રોકાણ કરવું અહીં તે બાબત મહત્ત્વની છે કુલ રોકાણ એટલે કે કુલ મિલકતોના આધારે કેટલું રોકાણ કરવું તે માટે કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે તો તે માત્રનો સિદ્ધાંત છે કુલ મિલકતોનો સિદ્ધાંત એટલે કે કંપની પાસે જેટલી કુલ મિલકતો હોય છે તેના આધારે કંપની ડિસાઇડ કરે છે કે તેને કેટલી જામીનગીરીઓ શેર દ્વારા કેટલી જામીનગીરીઓ ડિબેન્ચર દ્વારા મેળવવી છે તે લાસ્ટ વિડીયોમાં જ આપણે જોઈ ગયા કે કંપનીએ જો ડિબેન્ચર દ્વારા નાણાં મેળવવા હોય તો કંપની પાસે મિલકતો હોવી જોઈએ કારણ કે ડિબેન્ચર દ્વારા નાણાં મેળવવા માટે મિલકત ગીરવે મૂકવામાં આવે છે આમ મૂડીકરણનો સેકન્ડ સિદ્ધાંત છે અથવા બીજો સિદ્ધાંત છે છે કુલ મિલકતોનો સિદ્ધાંત જેમાં મૂડી મેળવવા માટે કંપનીની પાસે કેટલી મિલકતો છે તે ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયા સિદ્ધાંતનો મૂડીકરણ માટે કંપનીની કુલ મિલકતો ધ્યાનમાં લેવામાં આવે છે ઉપર મુજબ જ ક્વેશ્ચનનો આન્સર આવશે કુલ મિલકતોનો સિદ્ધાંત એટલે કે આ સિદ્ધાંતમાં કંપનીની કુલ મિલકતો મહત્વની ગણાય છે તેના આધારે જ કંપનીનું મૂડીકરણ કરવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે મૂડીકરણની કઈ પદ્ધતિમાં મૂડીકરણ માટે મિલકતોની પુનઃમૂલ્યાંકન કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે પુનઃ મૂલ્યાંકન એટલે કે જે સમયે મિલકત ખરીદી હતી તે મિલકતની વર્તમાનમાં અથવા વર્તમાનમાં બજાર કિંમત શું છે તે નક્કી કરવું તેને પુનઃમૂલ્યાંકન કિંમત કહેવામાં આવે છે આ કમાનીનો અથવા સોરી આ મૂડીકરણનો ત્રીજો સિદ્ધાંત છે અને તેનો આન્સર આવશે મિલકતોની વર્તમાન બજાર મૂલ્યનો સિદ્ધાંત તો આમ આપણે મૂડીકરણના ત્રણ સિદ્ધાંતો જોઈ ગયા પ્રથમ સિદ્ધાંત કમાણીનો સિદ્ધાંત કે જેમાં તમે મૂડી રોકાણ કરો તો તમને કેટલી આવક થશે કેટલી કમાણી થશે તેને ધ્યાનમાં લઈને મૂડી રોકાણ કરવામાં આવે તો તેને કમાણીનો સિદ્ધાંત કહેવાય બીજો સિદ્ધાંત હતો કુલ મિલકતોનો સિદ્ધાંત એટલે કે કંપની પાસે કુલ કેટલી મિલકતો રહેલી છે તેના આધારે મૂડીકરણ કરવામાં આવે તો તેને મિલકતોનો સિદ્ધાંત કહેવામાં આવે છે અને ત્રીજો સિદ્ધાંત છે મિલકતોના વર્તમાન બજાર મૂલ્યનો સિદ્ધાંત એટલે કે કંપની પાસે જે મિલકતો રહેલી છે આ મિલકતોની વર્તમાનમાં બજાર કિંમત શું છે અને તેની કિંમતના આધારે મૂડીકરણ કરવામાં આવે તો તેને મિલકતોને વર્તમાન બજાર મૂલ્યનો સિદ્ધાંત અથવા પુનઃમૂલ્યાંકનનો સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે આમ આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ અથવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક તરીકે આ ત્રણ સિદ્ધાંતો આવે છે અને ત્યારબાદ બીજા પણ એક ત્રણ ટોપિક છે કે જેમાંથી તમને ઘણા બધા ક્વેશ્ચન પૂછી શકાય છે તો આપણે મૂડીકરણના જે ત્રણ સિદ્ધાંતો હતા આ ત્રણ સિદ્ધાંતો અંગેની માહિતી મેળવી લીધી ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મૂડીરોકાણના કમાણીના સિદ્ધાંતમાં નીચેના પૈકી અથવા નીચેનામાંથી કઈ બાબત મહત્ત્વની ગણાય છે તેમાં આપણને ઓપ્શન આપ્યા છે શેરની કમાણીનો અંદાજ એટલે કે કંપનીના સરેરાશ કમાણી કેટલી છે તે અંગેની માહિતી હોય છે ત્યારબાદ બીજો ઓપ્શન છે અપેક્ષિત વોટરનો દર અપેક્ષિત વોટરનો દર શું સૂચ સૂચવે છે કે જો તમે સો રૂપિયાનું રોકાણ કરો અને અપેક્ષિત વોટરનો દર તમારો પંદર ટકા હોય તો તેનો અર્થ એ થાય છે કે તમે સો રૂપિયાનું રોકાણ કરો તેની સામે તમને પંદર રૂપિયાનું વોટર મળે છે અથવા પંદર રૂપિયા જેટલી આવક થાય છે અને ઓપ્શન સી છે એ અને બી બંને અને ઓપ્શન ડી છે એક પણ નહીં તો આ સિમ્પલ ક્વેશ્ચન છે કમાણીના સિદ્ધાંતમાં વર્તમાનની સરેરાશ કમાણી શું છે તે પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને ભવિષ્યમાં અપેક્ષિત વર્તર કેટલું મળશે તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે આથી આપણો આન્સર થશે એ અને બી બંને એટલે કે ઓપ્શન સી ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કંપનીની મૂડીના પ્રમાણમાં તેની આવક ઓછી હોય તો તેને શું ગણવામાં આવે છે હવે અહીંયાથી જે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ ચેપ્ટરનો તે ત્રણ બાબતોની શરૂઆત થાય છે જુઓ ક્વેશ્ચનમાં કહ્યું છે કે કંપનીની મૂડીના પ્રમાણમાં તેની આવકો ઓછી હોય તો તેને શું ગણવામાં આવે છે અથવા શું કહેવામાં આવે છે તો તેનો આન્સર આવશે અતિ મૂડીકરણ એટલે કે કંપની પાસે વધુ પ્રમાણમાં મૂડી છે જેથી કંપનીની આવકોમાં ઘટાડો થઈ ગયો છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કંપનીના શેરની સાચી કિંમત તેની ચોપડે દર્શાવેલી કિંમત કરતાં ઓછી હોય તો તેને શું કહેવામાં આવે છે તો તેને અતિમૂડીકરણ તરીકે ઓળખવામાં આવે છે આ અતિમૂડીકરણની વ્યાખ્યા જે બે વ્યાખ્યાઓ છે આ બંને વ્યાખ્યાઓ પરથી આ ક્વેશ્ચન બનાવવામાં આવ્યા છે તો અતિમૂડીકરણ અલ્પ મૂડીકરણ અને પાણીયુક્ત મૂડી આ ત્રણ બાબતો તમારે ખાસ તૈયાર કરવાની છે આ ત્રણમાંથી એકનો ફરજિયાત ક્વેશ્ચન આવશે અને હમણાં જે ત્રણ સિદ્ધાંતો જોઈ ગયા એ ત્રણ સિદ્ધાંતોમાંથી પણ કોઈ પણ એક અથવા બે સિદ્ધાંતના ક્વેશ્ચન તમને જોવા મળશે તો આમ જ્યારે કંપનીના શેરની સાચી કિંમત ઓછી હોય અને ચોપડે દર્શાવેલી કિંમત વધુ હોય તો તેને અતિમૂડીકરણ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ચોપડે મિલકત શોધવાનું સૂત્ર કયું છે અથવા ચોપડે કિંમત શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે તો તે માટેનું સૂત્ર છે કે ચોપડે કિંમત બરાબર ચોખ્ખી મિલકતો છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા તો આમ ચોપડે કિંમત શોધવા માટે ચોખ્ખી મિલકતોને ઇક્વિટી શેરની સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જો કંપનીની ચોપડે કિંમત અને કંપનીના શેરની વાસ્તવિક કિંમત બંને સમાન હોય તો તેને શું કહેવામાં આવે છે એટલે કે કંપનીએ પોતાના શેરની ચોપડામાં જે કિંમત દર્શાવી છે ચોપડા કિંમત એટલે કે પાકા સરવાયામાં જે કિંમત દર્શાવી છે તે કિંમત અને વાસ્તવમાં ખરેખર તેની કઈ કિંમત છે આ બંને કિંમતો જો સમાન હોય તો તેને શું કહેવામાં આવે છે તો તેને યોગ્ય મૂડીકરણ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કંપનીની કમાણીને અપેક્ષિત વળતરના દર સાથે સરખાવીને અથવા તેને સાથે ગુણાકાર કરવાથી કઈ રકમ મળે છે તો આ બંને રકમનો ગુણાકાર કરતાં આપણને જે મળે છે તેને કહેવાય છે મૂડીકૃત નફો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયું કારણ અતિ મૂડીકરણ માટે જવાબદાર નથી તો તે કામ તે માટે આપણને ઓપ્શન આપ્યા છે પ્રથમ ઓપ્શન છે ફુગાવાની પરિસ્થિતિમાં કંપનીની સ્થાપના એટલે કે જે સમયે આપણે કંપનીની સ્થાપના કરી હતી તે સમયે અર્થતંત્રમાં ફુગાવાની સ્થિતિ જોવા મળતી હતી તો જો આ સમયે તમે કંપનીની સ્થાપના કરો તો તમને અતિમૂડીકરણની સમસ્યા ઉદભવે છે આ તેનું એક કારણ છે ત્યારબાદ બીજો ઓપ્શન છે ખામી ભરેલી ડિવિડન્ડ નીતિ ખામી ભરેલી ડિવિડન્ડ નીતિના કારણે પણ અતિમૂડીકરણ જોવા મળે છે ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે ઊંચી કિંમતે મિલકતોની ખરીદી એટલે કે મિલકતોની જે ખરેખર કિંમત હતી તમે તેના કરતાં પણ વધુ કિંમત ચૂકવો તો તેના કારણે અતિમૂડીકરણની સમસ્યા ઉદભવે છે અને લાસ્ટ ઓપ્શન છે આપેલ તમામ તો આનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ તો આ એક પાર્ટ થઈ ગયો કે અતિમૂડીકરણ માટેના કયા કારણો જવાબદાર ગણાય છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લઈએ અને તે છે નીચેના પૈકી કઈ અસર મૂડીકરણના કારણે કંપની ઉપર થાય છે તો જુઓ પ્રથમ ઓપ્શન છે કંપનીમાં લોકોનો વિશ્વાસ ઘટે છે લોકોનો વિશ્વાસ કેમ ઘટે છે તો મૂડીકરણ એવી પરિસ્થિતિ છે કે કંપની પાસે પોતાના શેર પર ડિવિડન્ડ ચૂકવવાને માટે પૂરતો નફો હોતો નથી હવે જ્યારે કંપની પોતાના શેર હોલ્ડરોને પૂરતું ડિવિડન્ડ ન ચૂકવે તો તેનો અર્થ એ થાય છે કે રોકાણકારો અથવા જે લોકો હોય છે સમાજના લોકો હોય છે તે તે કંપની ઉપર વિશ્વાસ રાખતા નથી આ તેની પ્રથમ અસર છે ત્યારબાદ બીજી અસર કંપની પર થાય છે શેરની કિંમતમાં ઘટાડો થાય છે શેરની કિંમત કઈ રીતે ઘટે તો જ્યારે કંપની ડિવિડન્ડ ન ચૂકવે તો રોકાણકારો પોતાના શેરનું વેચાણ કરે છે અને જો વધુ પ્રમાણમાં વેચાણ કરવામાં આવે શેરનું તો શેરની શેર માર્કેટમાં અથવા શેરની બજારમાં કિંમતમાં ઘટાડો થાય છે ત્યારબાદ નેક્સ્ટ છે પાત્રતા ઘટે છે પાત્રતા એટલે કે કંપનીની જે પરિસ્થિતિ હોય છે અથવા કંપનીની જે રેપ્યુટેશન હોય છે તેમાં ઘટાડો થાય છે પરિણામે કંપનીએ જ્યારે બીજી વાર શેર દ્વારા નાણાં મેળવવા હોય અથવા ઊંચીના નાણાં મેળવવા હોય તો સરળતાથી નાણાં મળતા નથી અને ઓપ્શન ડી છે આપેલ તમામ તો આ ત્રણે ત્રણ અસરો કંપની ઉપર જોવા મળે છે ક્યારે જ્યારે અતિમૂડીકરણ મૂડીકરણ થાય છે ત્યારે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી અતિમૂડીકરણના કારણે શેર હોલ્ડરો પર કઈ અસરો થાય છે તો તે માટે પ્રથમ અસર છે ઓછું ડિવિડન્ડ મળે છે જો ઉપર તમને સમજાવ્યું હતું કે અતિમૂડીકરણમાં કંપની પાસે પૂરતા નફો હોતો નથી જેથી તેઓ શેર હોલ્ડરોને ડિવિડન ચૂકવી શકે આથી અતિમૂડીકરણના કારણે ડિવિડનના દરમાં અથવા શેર હોલ્ડરોને જેટલું ડિવિડન્ડ મળતું હતું તેમાં ઘટાડો થાય છે આ તેની પહેલી અસર છે શેર હોલ્ડરો ઉપર ત્યારબાદ બીજી અસર છે રોકાણ સામે પૂરતું ધી નથી કારણ કે તેમણે જે કંપનીના શેર ખરીદ્યા છે એ કંપનીના શેરનો બજારમાં ભાવ ખૂબ ઓછો હોય છે અને જો તમે આ શેર ગીરવે મૂકીને ઓછીના નાણાં મેળવવા જાઓ તો તમને સરળતાથી ધિરાણ મળતું નથી આ એક સમસ્યા ઉદભવે છે શેર હોલ્ડરો માટે ત્યારબાદ ઓપ્શન સી છે રોકાણની કિંમતમાં ઘટાડો થાય છે ઓબ્વિયસલી કંપનીના શેરની કિંમતમાં ઘટાડો થાય તો તમારી પાસે જેટલા શેર રહ્યા છે એટલું તમારા રોકાણની કિંમતમાં પણ ઘટાડો થવાનો છે અને ઓપ્શન ડી છે આપેલ તમામ તો આપણો આન્સર થશે ડી આપેલ તમામ જો પરીક્ષામાં એટલું ચોક્કસ છે કે તમને આ આ જે રીતના ક્વેશ્ચન હોય છે આપેલ તમામ આપેલ તમામ આ ટાઈપના ક્વેશ્ચન બાય ચાન્સ જ જોવા મળશે તો તમે એમ ના સમજતા કે ડાયરેક્ટ આપણે દરેક ક્વેશ્ચનમાં આપેલ તમામ આપેલ તમામ લઈ લઈશું તમને બીજો ક્વેશ્ચન આ રીતે ફેરવીને આપશે કે નીચેના પૈકી કઈ અસર શેર હોલ્ડરો પર થતી નથી તેમાં તમને આ રીતે ક્વેશ્ચન આપ્યા હશે તો ફરીથી એમસીક્યુની એક્ઝામને બહુ લાઈટ લાઇટલી ન લેતા થોડી વ્યવસ્થિત તૈયારી કરો નોટ્સ બનાવો કે અતિમૂડીકરણ શું છે તેની અસરો શેર હોલ્ડરો પર શું થાય કંપની ઉપર શું થાય છે અને સમાજ ઉપર શું થાય છે આ માત્ર મુદ્દાઓ પણ લખી લો તેની એકવાર વાંચી લો જેથી જ્યારે તમે એમસીક્યુ એટેમ્પ કરો તો તમને જેટલા મુદ્દા યાદ હશે તેના આધારે તમે એમસીક્યુ એટેમ્પ કરી શકો છો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી અતિમૂડીકરણની કઈ અસર સમાજ ઉપર જોવા મળે છે તો તેનો ઓપ્શન છે પ્રથમ એક વસ્તુની ગુણવત્તામાં ઘટાડો થાય છે વસ્તુની ગુણવત્તા કઈ રીતે ઘટે છે તો અતિમૂડીકરણની પરિસ્થિતિમાં કમની પૂરતો નફો કરતી નથી આથી કમની નફો વધારવા માટે પોતાના ખર્ચમાં અથવા વસ્તુની પ્રોડક્ટમાં પોતાની પ્રોડક્ટની કિંમતમાં નફો વધુ મેળવવા માટે પોતાની પ્રોડક્ટ પાછળ જે ખર્ચ કરે છે તેમાં ઘટાડો કરે છે એટલે કે જો હાઈ ક્વૉલિટીનું રો મટીરિયલ કંપની યુઝ કરતી હોય તો તેના સ્થાને લો ક્વૉલિટીનું રો મટીરિયલ યુઝ કરે છે પરિણામે કંપનીની જે પ્રોડક્ટ હોય છે જે વસ્તુ હોય છે તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે આ એક અસર સમાજ ઉપર જોવા મળે છે ત્યારબાદ બીજી અસર છે કંપનીનું વિસર્જન થાય છે જો સતત લાંબા સમય સુધી પાંચથી છ વર્ષ સુધી અતિ મૂડીકરણની પરિસ્થિતિ આવે તો અમુક સમયના અંતે કંપની બંધ થાય છે એટલે કે કંપનીનું વિસર્જન થાય છે અને ઘણી બધી નેગેટિવ ઇફેક્ટ સમાજ ઉપર જોવા મળે છે ત્યારબાદ નેક્સ્ટ છે કામદારો રોજગારી ગુમાવે છે જો ઉપરના જ મુદ્દામાં જોયું કે કંપનીનું વિસર્જન થાય એટલે કે કંપની બંધ થઈ જાય છે પરિણામે કામદારો જે જગ્યાએ કામ કરતા હતા તેઓની રોજગારીમાં ઘટાડો થાય છે એટલે કે તેઓ પોતાની રોજગારી ગુમાવે છે અને ઓપ્શન ડી છે આપેલ તમામ તો આ બધી જ અસરો અતિ મૂડીકરણના કારણે સમાજ ઉપર થાય છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે મૂડીકૃત નફાને શેરની સંખ્યા વડે ભાગાકાર કરતાં શું મળે છે તો તેનો આન્સર છે શેરની સાચી કિંમત ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ચોપડે દર્શાવેલી કિંમત પરથી કંપનીની કઈ બાબત અંગેનો ખ્યાલ આવે છે એટલે કે કંપનીના શેરની જે ચોપડે દર્શાવેલી કિંમત હોય છે તેના દ્વારા તમને કંપનીની કઈ પરિસ્થિતિ અંગેની અથવા કઈ બાબત અંગેની માહિતી મળે છે તો તેનો આન્સર આવશે કંપનીની ભૂતકાળની કારકિર્દી એટલે કે પાછલા વર્ષોમાં કંપની કઈ રીતે કાર્ય કરતી હતી તે અંગેની માહિતી કંપનીએ પોતાના પાકા સળવૈયામાં અથવા પોતાના નાણાકીય પત્રકોમાં જે ચોપડે દર્શાવેલી કિંમત હોય છે મિલકતો હોય છે મૂડી હોય છે દેવા હોય છે અનામત હોય છે આ દરેક અંગેની માહિતીના આધારે તમે ચોક્કસ કહી શકો કે કંપનીએ ભૂતકાળમાં કઈ રીતે કાર્ય કર્યું હતું ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કંપનીના શેરની સાચી કિંમતના આધારે કંપનીની કઈ બાબત અંગેની માહિતી મળે છે તો તેનો આન્સર છે કંપનીના કમાવવાની શક્તિ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે અને તે છે કે તેજીની પરિસ્થિતિમાં જો કંપનીની સ્થાપના કરવામાં આવે તો કંપનીના શેર પર કઈ અસર જોવા મળે છે તો તેનો આન્સર છે અતિ મૂડીકરણ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મંદીની પરિસ્થિતિમાં જો કંપનીની સ્થાપના કરવામાં આવે તો કંપનીના શેર પર કઈ અસર જોવા મળે છે જો ઉપરનો ક્વેશ્ચન તેજીની પરિસ્થિતિ હતી હવે અહીં જે ક્વેશ્ચન છે અથવા અહીં જે છે મંદીની પરિસ્થિતિ તો મંદીની પરિસ્થિતિમાં જો સ્થાપના કરવામાં આવે તો અલ્પમૂદીકરણની સ્થિતિ જોવા મળે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જ્યારે કંપનીના શેરથી દર્શાવેલી કિંમત તેની સાચી કિંમત કરતાં વધુ હોય તો શું ગણાય છે એટલે કે કંપનીના શેરની સાચી કિંમત વધુ હોય તો તેને શું ગણવામાં આવે છે તો તેને અલ્પમૂડીકરણ તરીકે ઓળખવામાં આવે છે જો સાચી કિંમત ઓછી હોય તો અતિમૂડીકરણ અને સાચી કિંમત વધુ હોય તો તેને અલ્પમૂડીકરણ તરીકે ઓળખવામાં આવે છે આ એવા ક્વેશ્ચન છે જે તમને અથવા ઘણા બધા સ્ટુડન્ટને કન્ફ્યુઝ કરે એવા છે કે અલ્પ મૂડીકરણ ક્યારે થાય મૂડીકરણ ક્યારે થાય સાચી કિંમત ક્યારે વધે અથવા સાચી કિંમત વધુ હોય તો શું આવે સાચી કિંમત ઓછી હોય તો શું આવે તો આ ક્વેશ્ચનને બરાબર વાંચીને એટેમ્પ કરજો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મૂડીકરણ દૂર કરવા માટે નીચેના પૈકી કયો ઉપ ઉપાયનો ઉપયોગ કરવામાં આવે છે તો તે છે પ્રથમ શેરની કિંમત ઘટાડવી જોઈએ સીધી રીતે જો તમે શેરની કિંમતમાં ઘટાડો કરો તો શેરના બજાર મૂલ્ય અને તમારા શેરની ચોપડે કિંમત બંને સમાન થઈ જાય છે આથી અતિ મૂડીકરણની સ્થિતિ દૂર થઈ જાય છે ત્યારબાદ બીજો આ મુદ્દો છે શેરની કિંમત વધારવી જોઈએ જો શેરની કિંમતમાં વધારવામાં આવે તો અતિમુદીકરણની પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે કારણ કે તમે ચોપડે કિંમતમાં શેરની કિંમત વધારો છો જ્યારે ખરેખર તમારા માર્કેટમાં અથવા ખરેખર માર્કેટમાં તમારા શેરની કિંમત ઓછી છે આથી અતિમૂડીકરણની પરિસ્થિતિ વધુ ગંભીર બને છે આથી આ ઓપ્શન આવવાનો નથી ત્યારબાદ ઓપ્શન સી છે નફાનું પુનઃરોકાણ કરવાથી એટલે કે કંપની જે નફો મેળવે છે તેમાંથી અમુક નફો અનામત તરીકે જાળવી રાખો તો તે તમારા માટે ફાયદાકારક ગણાય છે અને ભવિષ્યમાં અતિ મૂડીકરણની પરિસ્થિતિ દૂર કરી શકાય છે અને ત્યારબાદ ઓપ્શન ડી છે મૂડી માળખાની પુનઃ રચના કરવાથી એટલે કે સમગ્ર માળખું ફરીથી તમે તૈયાર કરો એટલે કે ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનું પ્રમાણ ફરીથી નક્કી કરો તો આ મૂડી માળખાની પુનઃરચના દ્વારા પણ તમે અતિમૂડીકરણની પરિસ્થિતિને દૂર કરી શકો છો અને આપણો આન્સર આવશે ઓપ્શન એ સી અને ડી જુઓ ઓપ્શન બી જે છે તે અતિમૂડીકરણની પરિસ્થિતિ દૂર કરવા માટેનો ઉપાય નથી તો તમને આ રીતે ક્વેશ્ચન પૂછી શકાય કે નીચેના પૈકી કયો ઉપાય અતિમૂડીકરણની પરિસ્થિતિ દૂર કરવા માટેનો નથી તો તે ક્વેશ્ચન માટે તમારો આન્સર આવશે ઓપ્શન બી શેરની બજાર કિંમતમાં અથવા શેરની ચોપડાઈ કિંમતમાં વધારો કરવો ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કંપનીની કુલ મૂડી કરતાં તેની આવક વધુ હોય તો શું ગણાય છે આ ટાઈપનો ક્વેશ્ચન ઉપર આવી ગયો હતો કે જેમાં કંપનીની આવક ઓછી હોય છે અને મૂડી વધુ હોય છે હવે અહીં તેના કરતાં ઓપોઝિટ છે અહીં કંપનીની મૂડી ઓછી હોય છે અને આવક વધુ હોય છે તો તેને અલ્પમૂડીકરણ તરીકે ઓળખવામાં આવે છે જો મુદી વધુ હોય તો અતિમૂડીકરણ અને જો મૂડી ઓછી હોય તો અલ્પમૂડીકરણ અહીં મૂડી ઓછી છે અને આવકો વધુ છે આથી અલ્પમૂડીકરણ કહેવાય છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયું કારણ અલ્પમુદીકરણ માટે જવાબદાર નથી આપણે ઓપ્શન જોઈ લઈએ પ્રથમ છે ઓછી કિંમતે મિલકતોની ખરીદી એટલે કે જો તમે ઓછી કિંમતે મિલકતોની ખરીદી કરો તો તમને અલ્પમૂડીકરણની પરિસ્થિતિ જોવા મળશે ત્યારબાદ ઓપ્શન બી છે ઓછી આવકનો અંદાજ એટલે કે તમે જેટલી આવકો ધરી હોય તેના કરતાં તમે વધુ આવક મેળવો તો અલ્પમૂડીકરણની પરિસ્થિતિ જોવા મળે છે ઓપ્શન સી છે ગુપ્ત અનામત દ્વારા એવું અનામત કે જે તમે તમારા પાકા સરવૈયામાં અનામત તરીકે દર્શાવ્યું ન હોય તો આ ગુપ્ત અનામત દ્વારા પણ અલ્પમુદીકરણની પરિસ્થિતિ ઉદ્ભવે છે અને ઓપ્શન ડી છે આપેલ તમામ આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે અને તેમાં આપણને પૂછ્યું છે કે નીચેના પૈકી મૂડીકરણના કારણે શેર હોલ્ડરો પર કઈ અસર જોવા મળે છે ઓપ્શન એ છે આવકમાં વધારો થાય છે જો મૂડીકરણની પરિસ્થિતિમાં કંપની વધુ નફો મેળવે છે કંપની જેમ વધુ નફો મેળવે તેમ શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ ચૂકવે છે આથી શેર હોલ્ડરોની આવકમાં વધારો થાય છે આ એક અસર થાય છે બીજી અસર છે રોકાણોની કિંમતમાં વધારો થાય છે હવે કંપની જો વધુ નફો ચૂકવે વધુ ડિવિડન્ડ ચૂકવે તો આ કંપનીના શેરની બજાર કિંમત શેર માર્કેટમાં વધારો થાય છે પરિણામે ઇનડાયરેક્ટલી રોકાણકારોએ પોતાનું જે રોકાણ કર્યું હોય છે તેમના રોકાણની કિંમત પણ વધી જાય છે ત્યારબાદ ત્રીજો મુદ્દો છે વધુ ડિવિડન્ડ મળે છે આપણે પહેલાં પોઈન્ટમાં જ જોઈ ગયા કે વધારાની આવક મળે છે આથી નફાના કારણે વધુ આવકના કારણે શેર હોલ્ડરોને પણ વધુ ડિવિડન્ડ મળે છે અને ઓપ્શન ડી છે આપેલ તમામ આથી આપણો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે તેમાં આપણને પૂછ્યું છે કે અતિમૂડીકરણની ખાલી જગ્યા અસરો થાય છે જ્યારે અલ્પ મુદીકરણની ખાલી જગ્યા અસરો થાય છે તો મૂડીકરણની નકારાત્મક અસરો હોય છે કારણ કે મૂડીકરણના કારણે શેર હોલ્ડરોને પણ ઓછું ડિવિડન્ડ મળે છે સમાજને ઓછી ગુણવત્તાવાળી વસ્તુ મળે છે કંપનીનું વિસર્જન થાય છે રો કામદારો રોજગારી ગુમાવે છે આ બધી નેગેટિવ ઇફેક્ટ છે નકારાત્મક અસરો છે જ્યારે અલ્પ મૂડીકરણની હકારાત્મક અસરો હોય છે એટલે કે રોકાણકારોને વધુ ડિવિડન મળે છે તેમને શેરની અથવા તેમે કારણે રોકાણની વધુ કિંમત ગણાય છે એટલે કે રોકાણના મૂલ્યમાં વધારો થાય છે કંપનીની પરિસ્થિતિમાં કંપનીનો વિકાસ થાય છે પરિણામે રોજગારીમાં પણ વધારો જોવા મળે છે આમ અતિમુદીકરણની નકારાત્મક અસરો હોય છે જ્યારે અલ્પમૂદિકરણની હકારાત્મક અસરો જોવા મળે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અતિમુદીકરણની પરિસ્થિતિ દૂર કરવા માટે નીચેના પૈકી કયો ઉપાય કરવો જોઈએ પ્રથમ છે શેરના વધારાના શેર બહાર પાડવા જોઈએ એટલે કે જેમ વધુ શેર બહાર પાડશે તેમ કંપનીની પરિસ્થિતિ યોગ્ય થઈ જશે એટલે કે શેરબજારમાં જે વધારાની કિંમત બોલાતી હતી હવે તેટલી વધારે કિંમત અથવા તેની કિંમતમાં તેટલો વધારો થશે નહીં ત્યારબાદ બીજો ઓપ્શન છે વધુ ડિવિડન્ડ ચૂકવવું જોઈએ જો કંપની વધુ ડિવિડન્ડ ચૂકવશે તો પોતાના નફામાં ઘટાડો થશે પરિણામે શેરની બજાર કિંમત અને શેરની ચોપડી કિંમત બંને સમાન થઈ જશે ઓપ્શન સી છે બોનસ શેર બહાર પાડવા જોઈએ બોનસ શેર દ્વારા પણ શેરના મૂડીમાં અથવા મૂડી માળખામાં વધારો થાય છે અને પરિણામે અલ્પ મૂડીકરણની પરિસ્થિતિ દૂર થઈ જાય છે અને ઓપ્શન ડી છે આપેલ તમામ આજે આપણો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે અને લાસ્ટ ક્વેશ્ચન છે કે કંપનીની સ્થાપના વખતે જે શેરની કિંમત બહાર પાડવામાં આવી હોય તેની સામે તેની મિલકતો ન હોય તો તેને શું ગણવામાં આવે છે તો તેને પાણીયુક્ત મૂડી તરીકે ઓળખવામાં આવે છે પાણીયુક્ત મૂડીનો તમને આ જ ક્વેશ્ચન પૂછી શકાય જુઓ પાણીયુક્ત મૂડી અને અતિ મૂડીકરણ બંને ઓલમોસ્ટ સિમિલર છે બંનેમાં માત્ર એક માઇનર ડિફરન્સ છે એક નાનો તફાવત છે હું તે તમને સમજાવી આપું કે અતિ મૂડીકરણની પરિસ્થિતિ ક્યારે થાય છે તો જ્યારે કંપનીની શરૂઆત થઈ ગઈ ત્યાર પછી અમુક વર્ષો થઈ જાય છે ત્યારબાદ અતિ મૂડીકરણની પરિસ્થિતિ જોવા મળે છે એટલે કે પાંચ વર્ષ પહેલાં કંપનીની શરૂઆત થઈ હતી અને હવે આપણે પાંચ વર્ષ પછી જો કંપનીના શેરનો અભ્યાસ કરીએ તો આપણે તેમના કહી શકીએ કે કંપનીની અતિ મૂડીકરણની પરિસ્થિતિ છે પરંતુ પાણીયુક્ત મૂડી ક્યારે છે તો પાણીયુક્ત મૂડી જે સમયે સ્થાપના કરવામાં આવી હોય તે સમયે જ નક્કી કરવામાં આવે છે પાણીયુક્ત મૂડી પછીના વર્ષો પછી એટલે કે ભૂતકાળના આધારે માહિતી પાણીયુક્ત મૂડીની મળતી નથી તો એક બાબત યાદ રાખવાની કે પાણીયુક્ત મૂડીની બાબત હંમેશા માત્ર સ્થાપના સ્વરૂપે જ હોય છે અથવા સ્થાપનાના સમયે જ હોય છે જ્યારે અતિ મૂડીકરણ સ્થાપના થઈ ગયા પછી જ જોવા મળે છે બંનેમાં સીમ જ છે કે બંનેમાં કંપની પાસે વધુ શેર હોય છે અને મિલકતો ઓછી હોય છે તો પરિણામે જ્યારે સ્થાપના સમયે શેર વધુ અને મિલકતો ઓછી હોય તો પાણીયુક્ત મૂડી અને સ્થાપનાના અમુક વર્ષો પછી કંપનીની મિલકતો વધુ અને શેરની રકમ ઓછી હોય અથવા શેરની કિંમત ઓછી હોય તો તેને અતિ મૂડીકરણ કહેવામાં આવે છે તો આ ક્વેશ્ચનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રણ ટોપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે પાર્ટ છે પ્રથમ પાર્ટ છે મૂડીકરણના ત્રણ સિદ્ધાંતો જે આપણે જોઈ ગયા કમાણીનો સિદ્ધાંત કુલ મિલકતોનો સિદ્ધાંત અને વર્તમાન કિંમતનો સિદ્ધાંત આ ત્રણ સિદ્ધાંતોમાંથી ફરજિયાત ક્વેશ્ચન જોવા મળશે અને તેના કરતાં પણ મોસ્ટ આઈએમપી અને તે છે આ ત્રણ પ્રકારો એટલે કે અલ્પમુદીકરણ અતિમુદીકરણ અને પાણીયુક્ત મૂડી તેમાંથી અલ્પમૂદીકરણ અને અતિમુદીકરણ મોસ્ટ આઈએમપી તમારે તરીકે તમારે તેની તૈયારી કરવાની છે આમાંથી તમને ઘણા બધા ક્વેશ્ચન પૂછી શકાય છે અમે તો માત્ર અમુક જ ક્વેશ્ચન લીધા છે હજુ પણ તેમાંથી જો ક્વેશ્ચન બનાવવા હોય ક્વેશ્ચન પૂછવા હોય તો તમને પૂછી શકાય છે તો આ એકમને વ્યવસ્થિત રીતે વાંચન કરી લો કે ક્યારે અતિમુદીકરણ આવે છે ક્યારે અલ્પમુદીકરણ અતિમુદીકરણની અસરો શું છે અતિમુદીકરણની અસરો શું છે અતિમૂડીકરણની અસર કઈ રીતે દૂર કરી શકાય અને અલ્પમૂડીકરણની અસરો કઈ રીતે દૂર કરી શકાય આ સમગ્ર ટૉપિકને બરાબર વાંચન કરી લો તો આજ આપણું આજનું આ ચેપ્ટર અહીં પૂર્ણ થઈ ગયું હું આશા રાખું છું કે તમને સમગ્ર ચેપ્ટરમાં પૂરતી સમજ પડી ગઈ હશે જો આ વિડિયો તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના યુઝફુલ અને પરીક્ષાલક્ષી વિડીયો મળતા રહે હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે ચેપ્ટર નંબર ચાર અને તે છે મૂડી માળખું તો આ ચેપ્ટર અંગેનો આપણે નેક્સ્ટ વિડિયોમાં અભ્યાસ કરીશું થેન્ક યુ